જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં સાંભળશું સંત કવિ સુરદાસની જીવનકથા. આજે વૈશાખ મહિનાની સુદ પક્ષની પંચમી તિથિ એટલે સુરદાસ જયંતિ છે. કહેવાય છે કે સંત કવિ સુરદાસે ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તે ખૂબ જ સારા કવિ અને સંગીતકાર હતા. તેમણે અનેક કવિતાઓ અને દોહાની રચના કરી છે. ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત ગણાતા કવિ સુરદાસનો જન્મ 1478માં રૂણકતા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તે જન્મથી જ અંધ હતા. સંત કવિ સુરદાસ આશુ કવિ હતા. તેમણે કવિતા લખી ન હતી, પરંતુ શ્રી કૃષ્ણની લીલા ગાતી વખતે તેમના સ્વરમાંથી છંદો આપોઆપ વહેવા લાગ્યા. તે ઉત્તમ કાવ્ય પ્રતિભાથી સમૃદ્ધ હતા અને આંખે અંધ હોવાથી તેનું નામ સુરદાસ પડ્યું. સુરદાસને 4 ભાઈઓ હતા અને સુરદાસ એ સૌથી નાના ભાઈ હતા. જે કુટુંબનું પોતાનું ભરણ પોષણ માંડ થતું તે કુટુંબનું ચોથું સંતાન અને તે પણ અંધ. આ અંધ અને અપંગ શું કમાઈ દેશે એવું વિચારી અને તેના પિતા, તેના ઘરવાળા તેની ખૂબ જ અપેક્ષા કરતા, પરંતુ તેની માતા તેને ખૂબ જ વહાલ કરતી. તેને પોતાના ખોળામાં બેસાડી હળવે સાદે ભજનો ગાતી. 5-6 વર્ષનો થતાંમાં જ આ બાળકને તો એવા ભજનો મોટી થઈ ગયા કે તેના ઘર પાસેથી જે ભજન મંડળી પસાર થાય તેના ભજનો તે યાદ રાખીને ગાવા લાગ્યો. તે એની માને હંમેશા કહેતો કે માં, મારે આ ભજન મંડળીમાં એની સાથે જવું છે. એકવાર સુરદાસના પિતાને તેના કામના બદલામાં 2 સોના મહોરો મળ્યા. હવે તેણે તો ચિંતા થઈ કે આ મહોરો આવા ઘરમાં રાખવી ક્યાં, અને તેમણે મહોરોને એક ચિથરામાં બાંધી રાખી અને સૂઈ ગયા. રાતે ઉંદરો આ ચિથરાને તેના દરમાં લઈ ગયા અને સવારે તેમણે ખૂબ શોધખોળ કરી. સુરદાસે તેના પિતાને કહ્યું કે હું એ સોના મહોરો શોધી આપું, પરંતુ એક શરત છે કે મને આ ઘરમાંથી જવાની સંમતિ આપજો. સુરદાસે આ મહોરોનું ચિત્રું શોધી આપ્યું અને તેણે ઘર છોડ્યું. તેની માએ ખૂબ વલોપાત કર્યો અને કહ્યું કે બેટા, તું ન જા, તારી કોણ સંભાળ લેશે? તો સુરદાસે જવાબ આપ્યો કે માં, જે સહુની સંભાળ લે છે તે મારી પણ સંભાળ લેશે. આમ સુરદાસ ચાલતો ચાલતો એક ગામમાં આવ્યો. તે ગામમાં એક તળાવ. તળાવની પાસે બેઠો અને ધીમે સાદે ભજનો ગાવા લાગ્યો. આ સાંભળી એક પછી એક લોકો ભેગા થવા લાગ્યા અને તેના ભજનો સાંભળી લોકો ખૂબ જ ખુશ થયા. સુરદાસને એ ગામમાં જ એક ઝૂંપડી બાંધી આપી. તે પદો રચવા માંડ્યો અને તે પદો તેણે ગાવા માંડ્યા. તેના પદોમાં ઊંડી આંતરદૃષ્ટિ પ્રગટ થતી. ગામના લોકો પણ આ સુંદર પદો ગાતા અને તેનો પ્રચાર કરતા. આમ કરતાં કરતાં સુરદાસ 18 વર્ષના થઈ ગયા અને તેઓ ભક્ત તરીકે ઓળખાવા લાગ્યા. હવે તેમને લાગ્યું કે કોઈ જગ્યાએ ખ્યાતિમાં બંધાવું નથી, એટલે તેમણે આ ગામ છોડ્યું અને યમુના કિનારે ગૌઘાટમાં રહ્યા. હવે આ ગૌઘાટ પર રોજ મહાપ્રભુજી વલ્લભાચાર્ય આવતા અને તેઓ વારંવાર સુરદાસના પદો અને ભજનો સાંભળી ખુશ થતા. એક દિવસ તેણે સુરદાસનું મોસમ કોન કુટિલ ખલકામી આ ભજન સાંભળ્યું અને તેમણે સુરદાસને શિખામણ આપી કે તું તારા પદો અને ભજનોમાં વિલાપ કે ક્રંદનનો ભાવ ન દર્શાવ, પણ પ્રભુની લીલા કે પ્રભુના રૂપનું દર્શન લખ. તો સુરદાસે જવાબ આપ્યો કે મહાપ્રભુજી, મેં તો જેનો અનુભવ કર્યો છે તેનું વર્ણન કરું છું. કૃષ્ણ લીલાનો મને જાતે અનુભવ નથી અને મહાપ્રભુજીએ તેમને આ અનુભવ કરાવ્યો અને શ્રી કૃષ્ણ શરણમ મમહનો મંત્ર આપ્યો. અને સુરદાસે શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન સાંભળીને જે પદ રચ્યું તે ભક્તિ સાહિત્યમાં અમર થઈ ગયું અને તે પદ છે, મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. આવા તો અનેક બીજા પદો પણ તે જ વખતે તેમણે રચ્યા અને મહાપ્રભુજીએ તેમને કહ્યું કે હે સંત સુરદાસ, તારો જન્મ જ ગાવા માટે થયો છે, તો ગાવો. અને બસ ત્યારથી જ સુરદાસે ગાવાનું શરૂ કર્યું. અને મહાપ્રભુજી કહે છે કે હે સુરદાસ, હવે તમારી બધી જ અવિદ્યા દૂર થઈ ગઈ, હવે તમે 125,000 પદો રચશો. એક દિવસ સુરદાસજી જમવા બેઠા. તેની સેવામાં કાયમ એક છોકરો રહેતો. જ્યારે તેઓ જમવા બેઠા ત્યારે પાણી ન હતું, તેથી તેમણે પાણી લાવવા માટે છોકરાને બૂમ પાડી, પણ છોકરો આવ્યો નહીં. તેણે ફરીથી બૂમ પાડી, પણ છોકરો આવ્યો નહીં અને ક્યાંકથી કોઈ આવીને પાણી આપી ગયું, અને તે પણ સોનાની જારીમાં. થોડી વારે છોકરો આવ્યો અને કહે કે લ્યો ભગત, હું પાણી આપવાનું ભૂલી ગયો હતો. ત્યારે સુરદાસજીએ કહ્યું કે હમણાં તો તું પાણી આપી ગયો હતો. છોકરાએ કહ્યું કે ના ભગત, હું તો અહીંયા હતો જ નહીં.
ત્યારે તેમને થયું કે તો કોણ પાણી આપી ગયું હશે. છોકરાએ જોયું તો સોનાની જારી પડી હતી અને પછી ખબર પડી કે મંદિરમાંથી ઠાકોરજીની સોનાની જારી ગુમ છે. ભગવાન શ્રીકૃષ્ણના ભગત એવા સુરદાસને ભગવાને પોતે આવીને પાણી આપ્યું. બીજી એક દંતકથા એવી છે કે એક વખત સુરદાસ શ્રીકૃષ્ણની ભક્તિમાં એટલા મગ્ન હતા કે તે કૂવામાં પડી ગયા. ત્યારબાદ ભગવાન કૃષ્ણએ પોતે તેમનો જીવ બચાવ્યો અને તેના હૃદયમાં પ્રગટ થયા. કહેવાય છે કે જ્યારે કૃષ્ણએ સુરદાસનો જીવ બચાવ્યો હતો ત્યારે તેમણે તેની આંખોની રોશની પુનઃસ્થાપિત કરી. આ રીતે સુરદાસે પોતાના આરાધ્ય દેવ, પોતાના પ્રિય શ્રી કૃષ્ણને આ જગતમાં પ્રથમવાર જોયા અને ભગવાન શ્રી કૃષ્ણએ તેની ભક્તિથી પ્રસન્ન થઈ અને તેને વરદાન માંગવા કહ્યું અને તેના આંખની રોશની પાછી આપવા કહ્યું. ત્યારે સુરદાસે કહ્યું કે મને હવે બધું જ મળી ગયું છે, તમે મને ફરીથી અંધ કરી દો, કારણ કે તે કૃષ્ણ સિવાય બીજા કોઈને જોવા માંગતા નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સંત કવિ સુરદાસની ભક્તિથી પ્રસન્ન થયા અને વચન આપ્યું કે આ સૃષ્ટિમાં કોઈ પણ અંધ વ્યક્તિને સુરદાસ તરીકેનું સંબોધન મળશે અને તેના કંઠમાંથી મધુર અમૃતવાણી, મધુર સુરવાણી વહેશે તેવું વરદાન આપ્યું. કહેવાય છે કે સુરદાસ જોઈ શકતા ન હતા, પરંતુ તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણએ તેમને અંતર્મનના જ દર્શન આપ્યા હતા. એકવાર ગુરુ વલ્લભાચાર્ય પાસે બેસીને સુરદાસ શ્રી કૃષ્ણ ભજન કરી રહ્યા હતા ત્યારે ગુરુજી માનસિક પૂજા કરી રહ્યા હતા. તે પૂજા દરમિયાન તેઓ શ્રી કૃષ્ણને હાર પહેરાવી શકતા ન હતા. સુરદાસજીએ તેના મનની વાત જાણીને કહ્યું કે હારની ગાંઠ ખોલીને ભગવાનના ગળામાં પહેરાવો અને પછી ગાંઠ બાંધી લો, આ પ્રકારે ભગવાન હાર પહેરી લેશે. ત્યાર પછી ગુરુ વલ્લભાચાર્ય સમજી ગયા કે સુરદાસ ઉપર ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા છે. સુરદાસ એ વ્રજ ભાષાના મહાન કવિ અને સંગીતક હતા. એની મહાન કીર્તિના કારણે એને અકબરના દરબારનો મુખ્ય સંગીતક નિયુક્ત કરવામાં આવ્યું હતું. તેમણે મુખ્ય 5 ગ્રંથ લખેલા છે, સુરસાગર, સુરસારાવલી, સાહિત્યલહરી, નળદમ્યતી અને બ્યાહલો. આમ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત એવા મહાન કવિ સુરદાસ, જેને કૃષ્ણની પ્રીતિ સમર્પણ અને એની કાવ્યશૈલીના કારણે માત્ર 6 વર્ષની બાળ અવસ્થામાં જ પોતાનું ઘર છોડી દીધું, વ્રજભૂમિ પર રહેવા લાગ્યા અને પોતાનું જીવન ભગવાન શ્રી કૃષ્ણની રચનાઓ માટે સમર્પિત કરી દીધું. કહેવાય છે કે 100 વર્ષ જીવિત રહીને સ્વર્ગને પ્રાપ્ત થયા હતા. એવા મહાન કવિ, ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત એવા સંત કવિ સુરદાસને તેની જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન, કે જેણે ભગવાન શ્રી કૃષ્ણની લીલાના અનેક પદ, અનેક કાવ્ય સંગ્રહો આપણને આપ્યા. એવા સંત કવિ સુરદાસની જીવનગાથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિવિષ્ણુ, જય શ્રી સંત કવિ સુરદાસ જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.